હવે આગળ વાત કરીએ તો નબદાના એકતાનગર ખાતે આજે ભારી ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર દ્વારા એક દિવસીય ઉદ્યોગ 4.0 કોન્ફરન્સ યોજાઈ. આ કોન્ફરન્સ હેતુ ભારતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ લાવવાનો છે અને તે માટે પ્રધાનમંત્રી મોદીની પ્રેરણાથી સમગ્ર ભારતમાં ડિજિટલ ક્રાંતિ સાથે ભારતને સજ્જ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વધતા પ્રદૂષણથી ભારતમાં દરેક રાજ્યોમાં FAME 1 અને FAME 2 દ્વારા ઈ વ્હીકલમાં સબસિડી આપી પ્રોત્સાહિત કરાય છે. FAME 1માં પૂર્ણ થયું છે. હવે FAME 2માં 2-વ્હીલરની સાથે સાથે 3-વ્હીલર, 4-વ્હીલર અને કોમર્શિયલ બસોને પણ સબસિડી આપવામાં આવી છે. આજે ગુજરાત અને કર્ણાટકમાં 275 જેટલી ઈ બસોનું લોકાર્પણ કરાયું, જેમાં ગુજરાતમાં 75 બસોનું લોકાર્પણ કરાયું છે. ભારતમાં અત્યાર સુધીમાં 3800થી વધુ ઈ બસો દોડી રહી છે અને આગામી સમયમાં 7000થી વધુ ઈ બસોનો લક્ષ્યાંક છે. આ બસોને ચાર્જિંગ કરવા દેશના 22000 પેટ્રોલ પંપ ઉપર ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીનું વિઝન છે કે 2030 સુધીમાં 45% કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકીએ અને તે માટે બેટરી ઉત્પાદનને પણ વધારવામાં આવી રહ્યું છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.